રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવાનું નામ આજકાલ ચર્ચામાં છે ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે રબર જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવા દૈનિક પાંચ કલાકની પ્રેક્ટિસ કરી ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો ફલકે નાની વય આંતરરાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન સ્પર્ધામાં ભાગ લીધો ફલકની માતા મિકેતા ચંદ્રકાંત વસાવાએ કહ્યું મોરના ઈંડા ચિતરવા ના પડે રબડ જેવું શરીર ધરાવતી ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની આદિવાસી કન્યા ગોલ્ડન ગર્લ ફલક વસાવાનું નામ આજકાલ ચર્ચામાં છે ફલકે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની રાજપીપળાની ગોલ્ડન ગર્લ છે રાજપીપળાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી ફલક બાણપણથી જ ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલી હતી ઇન્ડિવિજ્યુઅલ વુમન ટ્રેમ્પોલિયન જિમ્નેસ્ટિક અમ ચૌદ એજ ગ્રુપમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિયન જિમ્નાસ્ટિક્સ સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસમાં ડોમ્બલ બેલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા કર્મે પસંદગી થઈ હતી કેરેલાના કોઝીગઢ ખાતે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં યોજાયેલી ટ્રેમ્પોલિયન જિમ્નાસ્ટિક રાષ્ટ્રીય કક્ષાની ઓપન ચેમ્પિયનશીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો છે ફલકની માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવા પોતે જિમ્નાસ્ટિક કોચ છે પોતાની દીકરીને સફળતાથી ખુશી મિકેતા મિકેતાબેન વસાવાએ એક માતાની સાથે કોચ બનીને રમત ક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું જેના પરિણામ સ્વરૂપે આજે ફલક રમત ક્ષેત્રે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે મને પણ જ્ઞાન પરથી જ જિમ્નાસ્ટિકમાં ખૂબ જ રસ હતો અને હું પોતે પણ નેશનલ મેડલિસ્ટ રહી ચૂકી છું ત્યારબાદ મેં એનઆઈએસ કરેલું છે પટિયાલા ખાતે ત્યાંની મેં કોચની ડિગ્રી મેળવેલ અને કોચની અત્યારે ફરજ બજાવું છું નર્મદા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અને ત્યારબાદ મારી દીકરી થઈ અને મેં એવું વિચાર્યું કે મારી દીકરીને પણ હું જિમ્નાસ્ટિક અને જિમ્નાસ્ટિકમાં જ સ્પોર્ટ્સ કરાવું તો એને પહેલાં આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક કરાવ્યું મેં ત્યારબાદ એને પછી ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં એને રસ જાગ્યો તો ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રસ જાગ્યો અને એને અમે ધીરે ધીરે એને મહેનત કરાવી સવારે સાંજે અને અમે સ્કૂલનો પણ સમય અમે બપોરનો રાખ્યો જેથી કરીને સ્પોર્ટ્સમાં પણ સમય ફાળવી શકે અને એને અમે વધુને વધુ મહેનત કરે મારી જોડે બીજા પણ કોચો સંકળાયેલા હતા અમે બે ત્રણ કોચો થઈ અમે ખૂબ એને મહેનત કરાવીએ અને વધુને વધુ મહેનત કરી હજુ અમે નેશનલ લેવલે તો એના મેડલ છે જ ગોલ્ડ મેડલ છે સિલ્વર મેડલ છે એ અત્યારે એને અમે ગોલ્ડન ગર્લ તરીકેનું નામ અમે જાહેર કર્યું છે એણે નર્મદા જિલ્લાનું નામ રોશન કરે અને ત્યારબાદ એ ગુજરાતનું નામ રોશન કર્યા અને ઇન્ટરનેશનલ લેવલ સુધીનું પણ અમે હજુ ટ્રાય કરીએ છીએ વધુને વધુ મહેનત અમે એની પાછળ કરીશું ફલક વસા એ જ સાબિત કરી દીધું કે ખરેખર મોરના ઈંડાને ચિતરવા ન પડે હું નાની હતી ત્યારથી મને જિમ્નાસ્ટિકમાં રસ છે ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિકમાં રમી રહી છું હું એ નેશનલ લેવલે એક આ વર્ષે એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને ગયા વર્ષે સિલ્વર મેડલ ટીમ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલે ગોલ્ડ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે પછી હું એ ઇન્ટરનેશનલ ટ્રાયલમાં પણ ટીમમાં ફોર્થ નંબર પર એ કર્યું છે જિલ્લા કક્ષાએ હું એ ગયા વર્ષે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે અને આ વર્ષે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે રમત સાથે ભણવામાં પણ એટલો જ સમય આપું છું હું હું આગળ મેડલ જીતું ને એની માટે પણ સતત મહેનત કરીશ